સુસ્વાગતમ ધોરણ અગિયાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ બે પ્રકરણ ચાર હુંડીના વ્યવહારો આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર સૈદ્ધાંતિક પ્રશ્નો એટલે કે દાખલાઓ જેનો પેટા પ્રશ્ન નંબર આઠનો અભ્યાસ કરવાનો છે જેની રકમ આ મુજબ છે કે એક આઠ સોળના રોજ ધર્મેશે રૂપિયા પંચોતેર હજારની એક માસની મુદતની હુંડી અવધ પર લખી જે અવધે સ્વીકારી પરત કરી તારીખ અઠ્યાવીસ આઠ સોળના રોજ ધર્મેશે આ ઊંડી બેંક મારફત વસૂલાત માટે મોકલી આપી પાકતી તારીખે આ ઊંડી નકરાય બેંકે નકરામણી ખર્ચના રૂપિયા ત્રણસો પંચોતેર અને બેંક કમિશન રૂપિયા બસ્સો પચીસ સહિતની રકમ ધર્મેશ ખાતે ઉધારી છે તારીખ પચીસ નવ સોળના રોજ અવધે બધી જ રકમ ધર્મેશને ચૂકવી આપી બંનેના ચોપડે આમ નોંધ લખો સૌ પ્રથમ આપણે ધર્મેશના ચોપડે આમ નોંધ તૈયાર કરીએ તારીખ એક આઠ સોળના રોજ ધર્મેશે પંચોતેર હજારની હુંડી અવધ પર લખેલ છે જે અવધ સ્વીકારીને પરત કરે ત્યારે ધર્મેશ માટે આ લેણી હુંડી બને છે લેણી હુંડી ખાતે ઉધાર થાય અને આ હુંડી અવધ સ્વીકારીને પરત આપનાર છે તેથી અવધ ખાતે આ રકમ જમા થશે રૂપિયા પંચોતેર હજાર તો લેણી હુંડી ખાતે ઉધાર પંચોતેર હજાર તે અવધ ખાતે જમા પંચોતેર હજાર આ રીતે પ્રથમ આમ નોંધ આવશે હવે તારીખ અઠ્યાવીસ આઠ સોળના રોજ ધર્મેશે આ હુંડી બેંક મારફત વસૂલાત માટે મોકલી આપેલ છે તો બેંક મારફત વસૂલાત માટે હુંડી મોકલે ત્યારે લેણી હુંડી જાય છે એટલે લેણી હુંડી ખાતે જમા અને બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર આ રીતે રકમ થશે તો બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર રૂપિયા પંચોતેર હજાર તે લેણી હુંડી ખાતે જમા પંચોતેર હજાર હવે પાકતી તારીખ એક આઠ સોળ છે એક માસની મુદતની હુંડી છે એટલે એક નવ સોળના રોજ શાસ્ત્રીય રીતે પાક્ય તારીખ ગણાય ત્રણ દિવસ છૂટના ઉમેરો તો ચાર નવ સોળના ના રોજ આ હુંડી નકારાય છે તો ચાર નવ સોળના ના રોજ હુંડી ત્યારે શું આમ નોંધ તો જે બેંક મારફત હુંડી વસૂલાત ખાતે જે રકમ ઉધાર કરેલ છે તે રકમ આપણે જમા કરવાની રહેશે પંચોતેર હજાર અને નકરામણી ખર્ચ છે તે નકરામણી ખર્ચ સહિતની રકમ આપણે નોંધવાની રહેશે તો હવે આ રકમ જે છે એ અવધ પાસે લેણી રહેશે તેથી અવધ ખાતે સૌ આ રકમ ઉધાર થશે પંચોતેર હજાર ત્રણસો પિંચોતેર નકરામણી ખર્ચ સહિત પિંચોતેર હજાર લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળ્યા નથી એટલે હવે લેણા તરીકે તે ઊભા રહેશે એટલે તેના ખાતે ફરીથી આ રકમ ઉધાર થશે અને ત્રણસો પિંચોતેર જે નકરામની ખર્ચ છે તે અવધે ભોગવવાનો હોય છે તેથી તેટલી રકમ પણ અવધ ખાતે લેણી રહેશે આમ સમગ્ર રકમ અવધ ખાતે ઉધાર થશે પિંચોતેર હજાર ત્રણસો ને પિંચોતેર હવે આ બેંક મારફત હુંડી વસુલાત ખાતે જે રકમ ઉધાર હતી તેનું ખાતું અહીં બંધ થશે તેના ખાતે રકમ જમા થશે કે તે બેંક મારફત હુંડી વસૂલાત ખાતે જમા જેટલા ઉધાર હતા તેટલા જમા અહીં પિંચોતેર ઉધાર હતા બીજી આમ નોંધમાં તો તે પંચોતેર હજાર જ જમા થશે તો બાકીના જે ત્રણસો પિંચોતેર બેંકે બેંક ચાર્જ નકરામણી ખર્ચ લઈ લીધો છે તે બેંક ખાતે જમા કરવામાં આવશે ત્રણસો ને પિંચોતેર જ્યારે બસો પચીસ રૂપિયા કમિશન છે એ આપણે એટલે કે ધર્મેશે ભોગવવાનું હોય છે તો એ બેંક કમિશન ધર્મેશ માટે ખર્ચ છે અને આ ખર્ચ બેંક દ્વારા ચૂકવાય છે એટલે બેંક ખાતે જમા કરવામાં આવશે બેંક કમિશન ખર્ચ તરીકે ઉધાર કરવામાં આવશે એટલે કે તેની આમ નોંધ આ રીતે થશે તારીખ ચાર નવ સોળ બેંક કમિશન ખાતે ઉધાર બસો પચીસ તે બેંક ખાતે જમા બસ્સો પચીસ ત્યારબાદ એક સૂચના આપેલ છે કે પચીસ નવ સોળના રોજ અવધે બધી જ ચૂકવવાપાત્ર રકમ ધર્મેશને ચેકથી ચૂકવી આપેલ છે તો અહીં મેં એ આમ નોંધ તૈયાર કરેલ નથી બાય મિસ્ટેક એ આમ નોંધ કરવાની રહી ગયેલ છે પરંતુ અહીં મૌખિક આમ નોંધ તમને સમજાવી દઉં છું અવધે બધી જ રકમ ચૂકવી આપેલ છે તો અવધ આપનાર છે અને ચેક આપણને મળે છે એટલે બેંક દ્વારા પૈસા આવે છે બેંક લેનાર છે તેથી આ રકમ બેંક ખાતે ઉધાર થશે અને અવધ ખાતે જમા થશે કેટલી રકમ તો કે અવધ ખાતે આગળની આમ નોંધ તમે જુઓ તો અવધ ખાતે ઉધાર હતા પંચોતેર હજાર ત્રણસો પિંચોતેર તો અવધ આ સમગ્ર રકમ પિંચોતેર હજાર ત્રણસો પિંચોતેર ચૂકવી આપે છે તો અવધ આપનાર છે તેથી અવધ ખાતે જમા અને ચેકથી આ રકમ મળે છે એટલે બેંક ખાતે ઉધાર એટલે કે આમ નોંધ આ રીતે થશે બેંક ખાતે ઉધાર પંચોતેર હજાર ત્રણસો પિંચોતેર તે અવધ ખાતે જમા પિંચોતેર હવે ત્યારબાદ આગળ વધીએ તો અવધના ચોપડે આપણે આમ નોંધ તૈયાર કરીએ તો એક આઠ સોળના રોજ ધર્મેશે જે પિંચોતેર હજારની એક માસની મુદતની હુંડી અવધ પર લખેલ હતી જે અવધે સ્વીકારેલ હતી તો આ હુંડી ધર્મેશ માટે લેણી હુંડી બને છે જ્યારે અવધ માટે દેવી હુંડી બને છે લેણી હુંડી ખાતે ઉધાર થાય તો દેવી હુંડી ખાતે જમા થાય તો અહીં અવધ આ રકમ દેવી હુંડી ખાતે જમા કરશે અને આ હુંડી ધર્મેશ લેનાર છે તેથી ધર્મેશ ખાતે ઉધાર કરશે એટલે કે તારીખ એક આઠ સોળના રોજ ધર્મેશ ખાતે ઉધાર પંચોતેર હજાર તે દેવી હુંડી ખાતે જમા પંચોતેર હજાર આ રીતે આમ નોંધ થશે હવે અઠ્યાવીસ આઠ સોળના રોજ ધર્મેશ આ હુંડી બેંક મારફત વસૂલાત માટે મોકલે છે એની સાથે અવધને કોઈ લેવા દેવા નથી પાક્ય તારીખે આ હુંડી નકારાય ત્યારે જ અવધના ચોપડે આમ નોંધ તૈયાર કરવાની રહે એટલે કે ચાર નવ સોળના ના રોજ આમ નોંધ કરવાની રહેશે આ હુંડી નકારાય છે ત્યારે દેવી હુંડી દેવી હુંડી ખાતે જે જમા છે તે દેવી હુંડી તરીકે રહેતી નથી એટલે એનું ખાતું બંધ કરવા માટે તે રકમ દેવી હુંડી ખાતે ઉધાર કરવી પડશે એટલે કે દેવી હુંડી ખાતે ઉધાર પિંચોતેર હજાર હવે આ નકરામણી ખર્ચ છે તે અવધે ભોગવવાનો હોય છે એટલે ખર્ચ તરીકે નકરામણી ખર્ચ છે એ અવધના ચોપડે ઉધાર થશે નકરામણી ખર્ચ ખાતે ઉધાર ત્રણસો પિંચોતેર અને આ સમગ્ર રકમ અવધે ધર્મેશને જમા આપવી પડશે એટલે એ આ સમગ્ર રકમ છે તે ધર્મેશ ખાતે જમા કરશે પિંચોતેર હજાર ત્રણસો ને પિંચોતેર હવે સમગ્ર રકમ અવધ પચીસ નવ સોળના રોજ ધર્મેશને ચેકથી ચૂકવી આપે છે જેની મેં અહીં નોંધ કરેલ નથી પરંતુ આ આમ નોંધ હું તમને મૌખિક રીતે શીખવું છું અવધ ચેકથી નાણાં ચૂકવે છે એટલે એના પૈસા જાય જાય તો જમા તે સિદ્ધાંત અનુસાર ચેકથી આપે છે એટલે બેંક ખાતે આ રકમ જમા થશે અને ધર્મેશ આ રકમ લેનાર છે તેથી આ રકમ ધર્મેશ ખાતે ઉધાર થશે કેટલા તો કે પંચોતેર હજાર ત્રણસો પંચોતેર જે આપણે ધર્મેશ ખાતે છેલ્લે જમા કરેલ છે તે ધર્મેશ ખાતે ઉધાર કરવાના રહેશે તારીખમાં પચીસ નવ સોળ ધર્મેશ ખાતે ઉધાર પિંચોતેર હજાર ત્રણસો પિંચોતેર તે બેંક ખાતે જમા પિંચોતેર હજાર ત્રણસો પિંચોતેર આ રીતે આમ નોંધ થશે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર જેનો પેટા પ્રશ્ન નંબર આઠ તે અંગે હુંડીના વ્યવહારો હુંડી બેંક મારફત વસૂલવા માટે મોકલવી અને તેવા સંજોગોમાં હુંડી નકારાય ત્યારે આ તમામ આર્થિક ઘટનાઓની બંને પક્ષકારના ચોપડે આમ નોંધ કેવી રીતે લખાય તે અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરેલ છે આશા રાખું છું કે આ તમામ બાબત તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ